ભાઈ ઓ શું શું પણ શું થયું? પેલો લા મારી સોસાયટીનો મંગેશ ગઈકાલ ઘેર આવ્યો, ટક 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 દરવાજો ઠોક્યો, હવે ફૂલ વરસાદ ચાલુ. હું ગુમાથી ઉઠ્યો, દરવાજો ખોલ્યો તો મને કે જલ્દી આવો ને કે ધક્કો મારવામાં મદદ કરો યાર કે. મેં એટલો બધો ઊંઘમાં હતો કે મેં એને ના પાડી દીધી, દરવાજો બંધ કરી દીધો. પછી મેં અમને કીધું કે આવું કોઈ દિવસ નહીં કરવાનું, કોઈને ના નહીં પાડવાની. કાલે ઉઠીને આપણું વેહિકલ બગડે કે ફસાય તો પછી કોણ ધક્કો મારવા આવશે? એટલે મને આની વાત સાચી લાગી, એટલે મેં મોટી જ બૂમ પાડી. મેં કહું મંગેશિયા, તમે મેં કહું તારે જરૂર છે હજુ પેલું ધક્કા મારવાની? તો જ હું ઘરની બહાર આવું એમ. તો કે યાર આઈ જાઉં ને જલ્દી યાર. એટલે મેં તો ગયો અને તું નહીં માને. મેં પલડતા પલડતા શું જોયું? શું? મંગેશ હિંચકે બેઠેલો, એને ઝૂલવા માટે ધક્કો મારનારું કોક જોઈતું તું. બોલ, એટલો બધો ગુસ્સો આવ્યો ને મને. તું સાંભળો ને, હું જે ગઈકાલ રાત્રે છે ને મને સપનું આવ્યું હતું કે મેં છે ને એકદમ મોઘો નેકલેસ ખરીદ્યો. મને પણ આવ્યું હતું એ સપનું, સેમ, તે મોઘો નેકલેસ ખરીદ્યો. પણ બિલ છે ને તારા પપ્પા ચૂકવતા હતા કે જો. તો શું યાર? અરે અપાવો ને યાર, મને પપ્પી આપો. અહીંયા પેન્શન રેગ્યુલર આવતા નહીં, તને છે ને કૂતરા લેવા છે. અરે એ પપ્પી નહીં, આ વાળી. ના ના ના, પરમ દિવસે ત્યાં કરી હતી ને મેં આ જ ફિનાઇલ થી કોગળા કરેલા. મારા માટે ફિનાઇલ નો ઉપયોગ આ જ રીતે થાય છે. તપેલી મૂકી, બોલો. લેંઘા માં તપેલી મૂકી? યસ, દંડો પડ્યો તો એવો ટોંગ ટોંગ અવાજ આવ્યો, આખી સોસાયટી ને ખબર પડી ગઈ કે મન માર્યો. અરે રે રે, અજો લા પાછળ થી લેંઘો ફાટી ગયો. અરે લેંગો તો પછી ફાટ્યો, પેલા તો હે શું કહું યાર. બેસી જા, ચાલ એક જગ્યાએ બેસી જા તું. થોડી વાર ઉભા રહેવા દો ઉસ્તાદ. ઉસ્તાદ કહે છે તું મને? મેં તને તબલા શીખવાડ્યા. તબલા છે તમારી પાસે? ના, મારી પાસે ઢોલકી છે, પણ અત્યારે દુખે છે. ઊંધો હોઈ જા, લાવો એક કામ કર, ઊંધો હોઈ જા. અડધર ચોપડી આપો ને મને. હું તને અડધર ચોપડવાનો? ઠોકું સાવણી ખેંચીને. ના ના કાકા, બેસાતું નથી. જાજરું જવું છે, પણ આ રીતે ઉભા ઉભા તો નહીં ફાવે યાર. જા ટ્રાય કર બેસવાનો, ટ્રાય કર, જા ધીરે ધીરે. આ ભારત પેલું અમેરિકા ને જે કઈક આપવાનું છે ને, હાઈ ચોક્સી કોલ્ડ ક્રીમ, શું યાર? હાઈ ચોક્સી કોલ્ડ? બે, હાઈ ચોક્સી કોલ્ડ ક્રીમ એવું નહીં, હાઈડ્રોક્સી ક્લોરોક્વિન એવું નામ છે. હું તું બસ બસ એ જ. લા હાઈ ચોક્સી કોલ્ડ ક્રીમ નામ હોય કોઈ દિવસ કાકી જોયું તે? અરે છોડો ને, એટલે આ શેનું છે બધું? મેલેરિયાની દવા છે. એ લોકોને દવા વાપરવી છે કે વેક્સિન બનાવવા માટે. પહેલી વાર આપણા દેશના મચ્છરના લીધે દેશને એક્સપોર્ટ ઓર્ડર મળ્યો. બોલ, આ દેશમાં કશું નકામું નહીં હકે કાકા. શું તો અમેરિકા 10 માંથી 5 પિક્ચરોમાં દુનિયાને એમ બચાવતા બતાડે છે, અને 5 રૂપિયાની મેલેરિયાની ગોળીઓ આપણી પાસેથી લે. બોલ, આને ગોળી નામ શું કીધું તે એકવાર બોલને ફરી. ના ના ના, બોલને બોલને પ્લીઝ. હાઈ ચોક્સી કોલ્ડ ક્રીમ છે ને, હાઈડ્રોક્સી ક્લોરોક્વિન શીખી જા. છોડો ને, હવે આપણે તો મચ્છરદાનીમાં સુઈ જઈએ, પછી શીખીને શું કરવાનું? ત્યાં ના નહીં, વગાડલા સોંગ વગાડલા યાર. પતંગની વાતો ચાલે છે ને, પતંગની વાત કરો. તમે તો અગાશીમાં રહેતા જ નતા, આમ તેમ બસ બધે ફર ફર જ કરતા હતા. એવું જ હોય, પતિ હોય ને પતિ એ પતંગ જેવો જ હોય. તમે સેટ ઢીલ આપો એટલે આગલી અગાશીમાં જ જતો રહે. ચૂપ રહો હવે. વિચારો કે આ દારૂડિયા ઉરિયા, એ દારૂડિયા પિક્ચર બનાવતા હોય તો પિક્ચરના નામ કેવા હોય? ખાલી વિચારો જી. બિયર ઝારા, ભેવડા જમીન પર, હમ ટુન હો ચુકે સનમ, વિસ્કિયા, રબ ને પીલા દી થોડી, પીને વાલે બાટલી લે જાયંગે. સાંભળો ને, હું લે ટીવી ના રિમોટ ના સેલ લઈ આવો ને યાર. ચાલુ જ ચેલી 3 મહિના થયા હજુ. હવે 3 મહિના સેલ છે ને એમને એમ ચાલે, અને પછી એને છે ને પાછળ ઠોકી ઠોકીને 6 મહિના ચલાવવાનું એમ. શું યાર તમે તો? એટલે તમે લોકો એટલું બધું ટીવી જુઓ છો? હું કરવાનું આ લોકડાઉન માં કરવાનું? હું બીજું ક્યાંક તો રામાયણ જોઈએ, પછી ક્યાંક તો આ સમાચાર જોઈએ બસ. એ ઓલું યાદ છે પેલા કુંભકરણ ને ઉઠાડવા માટે કેટલું કેટલું કરે છે? પેલા ઢોલ નગારા વગાડે ને કેટલું આમ, પેલા પીપુડા વગાડે તો એ ઉઠતો નથી. ખાલી પંખા ની સ્વિચ બંધ કરી દીધી હોત ને તો ઉઠી જાત. બોલ, તું મને કરે છે એવું? ચૂપ રહો હવે. વર્ષે તો ભરૂચ ગયા હતા. શું ભરૂચ? લે ભૂલી ગઈ તું? ટ્રેન માં 20 રૂપિયાની સિંગ અપાવી હતી અને આખા ડબ્બામાં ફોતરા ઉડાડ્યા. સાલી 2 ફોતરા મારી આંખમાં ગયા. હું ભરૂચ ને બદલે વલસાડ ઉતરી ગયો તારે લીધે. બહુ સારું.
ગુલાબ થી વધારે ગુલકંદ માં ઇન્ટરેસ્ટ હોય, કેરી થી વધારે અથાણા માં ઇન્ટરેસ્ટ હોય, મૂળ રકમ થી વધારે વ્યાજ માં ઇન્ટરેસ્ટ હોય. જેમ તમને કાકી કરતા વધારે બાજુવાડી માં ઇન્ટરેસ્ટ છે. ફેંટ મારી નસકોરી ફોન નાખી દે. સોરી. આંધળી ઉંધળી સોરી કીધું પછી. कैसा लगा मेरा मजाक? ये गाड़ी लॉक कौन करेगा बाबा? ऐसा खुलना नहीं छोड़ने का. मैं भाग गया तो मार. हाँ ठीक है. ये क्या साला खिड़की तो खुला ही रख के गया रे. क्या गुंडा बनेगा रे तू. अपन नो बोल ये लोग को संताली दी दे लो. हम कोठो मारता था. कोठो तो क्यों आ गेला? सारू तो जैसे को तैसा मिला. लोहा लोहे को काटता है, जहर जहर को मारता है, हीरा हीरे को काटता है. એટલે જ કૂતરું કરડી ગયું તને. કરવા ગયો છે પાછો આવે ને ત્યારે કાંક તો માર ખાધેલો હોય, કાંક તો માંદો પડેલો હોય. એવું કેમ? જીવ તો આવે છે એનો આનંદ રાખ. એટલે આ દીવ દમણ ની ટ્રીપ માં હું એને લઈ ગયો તો હા એટલો ઉત્સાહ માં આવી ગયો ને સમુદ્ર જોઈને કે સમુદ્ર ના પાણી માં લીંબુ ની ચીન પી ગયો. ના હોય એમાં તો માદો પડ્યો. બુદ્ધિ વગર નો છે સાવ. આ તો કઈ નઈ, એની સાથે મેં પેલું જુરાસિક પાર્ક પિક્ચર જોવા ગયેલો. ત્યાં એકદમ એવું બોલ્યો, જીજુ જો કેટલું મોટું કૂતરું. લોકો એ કાઢી મૂક્યો બોલે ને. બિચારો ભોળો છે. બાબા ભોળો છે કે ડોબો ખબર નહીં, પણ હમણાં એક ડાન્સ પાર્ટી નું ઇન્વિટેશન આવ્યું હતું અને કઈક ડ્રેસ કોડ રાખેલો. બધાએ લાલ ટાઈ પહેરવાની હતી. તો મને કે જીજુ હું લાલ ટાઈ પહેરીને ગયો, પણ ત્યાંથી પછી મને માર્યો અને કાઢી મૂક્યો. તો મેં કીધું કેમ? તો કે જીજુ સાથે કપડા પણ પહેરવાના હતા. હા બોલ બેબી. મને રૂપાની જાજરી ઘડા. હા એક વાર આ કોરોના બધો વહીવટ પતો પછી તને શાંતિ થી કરી આલે. બસ રૂપાની જાજરી. હા ચમ આમ કરે છે કરી આલે. કઉ તો શું મોનતી ચમ નહીં મારી વાત પતો પછી કરી આલે તને જાજરી. ઉભી રે એક મિનિટ. હા બોલ શું હતું? રૂપાની જાજરી. ઓકે બસ માગ કરવાનું હોય તારે જ મારી યાદ આવશે. બાકી યાદ નહીં આવતી. હું તો કહું તારો એટીએમ કાર્ડ છે તો ઘસ 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 કરે છે. ફોન કરતી નહીં મને આજ પછી. તમે અકળાવો છો ને ત્યારે આમ તમારું પેલું આમ નાક છે ને આમ ફૂલી જાય છે. હાઉ કોમેડી લાગો છો. તો તું તારું જો ને મોડું કોક ભૂંડને ફેંટ મારી દીધી હોય એવું મોડું છે. બસ હવે યો તો મને તો આમ નવરાત્રી આવે ને એટલે આમ એકદમ અંદરથી આમ યંગ ફીલ થાય ખબર છે. ઓલ બોયઝ અરાઉન્ડ. જો તો જો જે ઉંમરમાં ચાલતા પણ ચક્કર આવે એ ઉંમરે ચક્કર ચલાવવા નીકળી. અરે આમ જ બોલી આવે તમે મને છોકરો. તે નહીં લાગતો. પેટ જોયું તમારું? પેટ બહાર આવી ગયું છે આટલું. તેવો એરબેગ હોય ને એરબેગ એ મોંઘી ગાડીઓમાં જ હોય, સસ્તી ગાડીમાં ના હોય. બે તમે જાઓ ને યાર. કાકા શું તમે લાવન જે અને જોઈન જે નીકળ્યો નીકળ્યો જા. આખો પરિવાર આવું છેલા. શું કાકા? શું પરિવાર નું શું? 11માં ધોરણ ની માર્કશીટ જેવા છો તમે લોકો. એટલે કોઈ દિવસ કામ જ ના લાગે. હટ તી ચલતા હૈ તો ચલની તી આંસુ ના પહા ફરિયાદ ના કર દિલ જલતા હૈ તો. રે સુજે ક્યા હે? દિલ જલતા હૈ જલને દે. ખાલી દિલ નહીં જલતા હૈ ભાઈબન, બપોરે તડકામાં ઉભી રહેલી બાઇક ની સીટ પર બેસી જોજે, ભલ ભલા જલ જાતા હૈ. જાઓ ને કાકા. ખરેખર અમુક તો પાતળું ધોતી પહેરીને કોન્ફિડન્સ માં આવ્યો હોય. ખરેખર કાકા તમને તો ખબર નથી, હું તો પહેલા છે ને પાણી નું પાઉ ચડું છું પછી સીટ પર બેસું છું. Grandma, did you know that if you put salt on top of ketchup, it makes it warm? Add some salt. Yo, that's crazy. Try it out. Put your hand, you feel it? Hey, જઈયાઓ ને મજા આવશે. ના ભાઈ ના, એમાં તને હું મજા આવશે. અરે આમે અત્યારે હું હળદર શેકવાની છું એટલે મારે બહાર જઈને દંડા ખાવાના. કરી દે તું તો રોજ નીકળો તો છો ચાલવા.
એ તો હવે આપણા સોસાયટીના કૂતરા આપણને ઓળખે, એટલે આ લોકડાઉનમાં કૂતરા આપણને અજાણ વ્યક્તિ સમજીને પાછળ દોડે. એટલે તમે આના માટે બહાર નીકળો. ફોન આવ્યો કાકા, સરકાર તરફથી હશે, એવું કહેતા હશે. એ આપણે કોકને કરીએ ત્યારે આવે યાર. હેલો. હેલો ભાઈલુ, કેમ છે તું? અરે મજામાં છું કાકી. તમે કોરોનાથી સાચાવ છો હને? અરે તું છે ને એટલે મને કોઈ ચિંતા નથી. કમ આ તો કઈ વેક્સિન છે? હોશિયારી મારી ખોટી હું છે. અરે સાંભળો, હા એને ટાઈમસર લેતા આવજો. કોને ટાઈમસર લેતો આવું? આવું બોલાય? બટ શી લવ્સ મી યાર. મે વાયરસ ચૂપ થઈ જાને. અરે હેલો, શું છે ઉંમર જો તારી, લાઈનો મારે ખોટી. અરે શું લાઈનો, મે શું કીધું? તું બોલી ને એમ, એને ટાઈમસર લેતા આવજો. ઉંમર લાયક માણસ, એને ટાઈમસર લેતા આવજો. નહીં સેનેટાઈઝર લેતા આવજો. અચ્છા સેનેટાઈઝર લેતા આવજો. ઓહો ખોટું ખોટું એ કરો છો. એટલે પણ તું દિવસમાં 20 વાર વાસણ જ વાળે છે, 15 જોડી કપડા ધોવે જાજુ, તારે કેટલા હાથ સાફ કરવા. બે તમે લેતા આવજો ને યાર. માસ્ક પહેર ને, માસ્ક એ તો પહેરતી નહીં. બકુ, દુનિયામાં એવી હજારો સ્ત્રીઓ છે જેમને રાંધતા આવડે છે છતાં નથી રાંધતી, પણ તું એક એવી છે બકુ જેને રાંધતા નથી આવડતું તો પણ રોજ રાંધે છે. આનાથી વધારે વખાણ શું હોય? બાબા તું છે જ ભક્તિવાળી. આમાં શું છે, આનું પહેલેથી માહોલ કેવું? જો એના પપ્પા સાયકલ પર અગરબત્તી ધૂપ ને બધું વેચતા હતા. પપ્પા એ ક્યારે ધૂપ અગરબત્તી બધી વેચી? મને તો એવો જ ખ્યાલ છે. જાવ ને જાવ. અચ્છા ના જિગ્નેશ, આ ખીરું ચાખીને કહેજે કેવું છે, મીઠું બરાબર છે કે નહીં? શેનું ખીરું છે? મગના ચીલાનું છે. બરાબર છે, સારું બરાબર છે ને? ખાઈ લેજે, મીઠું નાખી દે અંદર. હું અત્યારે તમારા હિતનું કહેતો હતો. હા આજો એક લેખ આવ્યો છે. લેખકે કેવું લખ્યું છે જો, કે પતિને બોલવાનો મોકો આપવો જોઈએ. કેમ હશે? એ પણ આ લખી જ શક્યો ને, બોલી તો ના જ શક્યો ને. તમે ગભરાશો નહીં, ઘરમાં જ રહો અત્યારે. તે ઘરમાં જ ટકાઈ રાખી છે, કેમ કે બહાર તો સુજાડી દે છે. સેનેટાઈઝર પછી સખત અત્યારે બામ નો ઉપયોગ વધ્યો છે. બામ નો? સામે વાળા મોહનલાલ ને પૂછી જોજે. કેમ? ફોર્મમાં ને ફોર્મમાં બાઈક લઈને નીકળેલો, મોહન બનીને ગયેલો, લાલ થઈને પાછી આવી. ત્યારથી બધા ચીડવેટ લાય ને, મોહન લાલ, મોહન લાલ, ઓ મોહન લાલ, પે લાલિયા, પે પે લાલ બાદશાહ. શું કાકા? ચાલ છોડ, હું તો ચા મૂકું છું, મસ્ત તું બેસ. સોંગ્સ લગાડું? પેલા સેનેટાઈઝર લગાડ, પછી બધું સમજો. કાકા શું તમે લાવન જે અને જોઈન જે નીકળ્યો નીકળ્યું જા. આખો પરિવાર આવું છે. શું કાકા? શું પરિવાર નું શું? 11મા ધોરણ ની માર્કશીટ જેવા છો તમે લોકો. એટલે કોઈ દિવસ કામ જ ના લાગે. તાળીમાં કેવી લાગુ છું એ તો કહી દો. ખરેખર જયપુરમાં કોઈક પાણી ની ટાંકી જેવી લાગે. શું બોલ્યા? જયપુર પિંક સિટી ના પાછળ જે પાણી ની ટાંકી લગાડ્યું ને, મેં સાંભળ્યું. ઓકે પેલું તું સોંગ વગાડ યાર. પિંક ક્લિપ્સ? પિંક કઈ ક્લિપ? ચૂપ, ભૂખ લાગી છે હવે, ક્યારે મળશે જમવાનું? મેરે હાથો મેં અભી સેનેટાઈઝર હૈ, થોડા ઠહેરો સજન ખાના ટાઈમ સર હૈ. ગીત ગાયું લાણે, સાંભળો ને હવે. મેરે હાથો મેં અભી સેનેટાઈઝર હૈ, થોડા ઠહેરો સજન ખાના ટાઈમ સર હૈ, ચમણ હોગા અભી કલ રાત કી પૂરિયાં હૈ. અરે હું હાલી હવે, એટલે કાલ ની પૂરીઓ પડી છે ખાવાની એમ, એટલે રોટલી મારે બનાવવાની એમ ને? યસ. હો આયો હો, ચલો કમ્પ્લીટ કરો. પૂરીયા હે હો. હો પરથી જવાબ આપો એમ કે છે. એટલે હું હલા, હાથમાં છે વેલણ ને રોટલી નો જથ્થો, આ જફારો છે રોજ થાય મગજ નો અઠ્ઠો. જો કેવું બોલે છે તો હું યાર, રોજ રોજ વિડીયો કોલ કરવાનું બંધ કર દો યાર. કેમ? રોજ કપડા બદલવા પડે છે યાર. અરે મારે તો કેવું થયું છે ખબર છે? એક્ચ્યુઅલી છે ને, સેનેટાઈઝર વાપરી વાપરી ને હવે તો છે ને મારી ફિંગરપ્રિન્ટ થી ફોન અનલોક જ નથી થતો. બોલ, તારો ફોન તો કેટલો હેંગ થાય છે. પેલો આ ડેટા તે કેટલા ભેગા કર્યા છે ને મોબાઈલમાં, તારે તો આખું ફેક્ટરી રીસેટ કરવો પડશે. ફેક્ટરી રીસેટ એટલે? ફેક્ટરી રીસેટ એટલે તું જયારે કોઈના લગ્ન માં જાય, તું જયારે જાય છે લગ્ન માં, તો કેવો ફૂલ મેકઅપ કરીને જાય છે ને, હા, અને ઘરે પાછી આવે તાર કેવું વોશ બેસિંગ માં મોડું ધોઈ નાખે ને, એને ફેક્ટરી રીસેટ કહેવાય. શું કાકી? એટલે ફોન ફોર્મેટ થઈ જાય ને, એટલે પહેલા જેવો નવો થઈ જાય એમ.
હા તો ભાઈ આવું આવું બોલવાનું, મેકઅપ ને આવું બધું એક્ઝામ્પલ આપવાનું. હા તો તને સમજાય એટલે હવે, બાકી તો હું એવું માનું છું કે તારે મેકઅપ ની જરૂર નથી. સાચે? અરે વાહ, તને પ્લાસ્ટિક સર્જરી ની જરૂર છે એમ? હટ હટ, કોઈ દિવસ પીતો નહીં હો, મારા ભાઈના છોકરા પાસેથી શીખ. કોઈ દિવસ સિગરેટ નથી પીતો, બોલ. નેવર. કોની વાત કરે છે? આપણો ડબુડો. તે ડબુડો હજુ 3 મહિનાનો છે લી, હવે જુલાઈ માં જન્મ્યો. ગમે તો પણ નથી પીતો ને. તે નાત પીને 3 મહિનાનો છોકરો પી. જ્યારે તમને તમારી પત્ની જોડે પ્રેમ થવા લાગે ને ત્યારે સમજવાનું કે તમારું હવે ગડપણ શરૂ થઈ ગયું છે. હાચું. એની વાઇફ માટે એને મર્સિડીસ લીધી. મર્સિડીસ? તમે શું કર્યું? અરે પણ હું લલિત ની વાઇફ માટે શું કામગી કરું યાર? અને જો સાંભળ, તને વાંધો ન હોય ને તો મને પણ વાંધો નથી. એકવાર લલિત ની વાઇફે મને આંખ પણ મારી હતી. ભાઈ પરણેલા પુરુષો, મિત્રો, રસોડામાંથી જો એવો અવાજ આવે કે ચલો જમવાનું તૈયાર છે, તો કોઈ દિવસ પહેલી બૂમ પર જતા નહીં. કેમ? ને તો થાળી, વાડકી, ચમચી, પાણીની બોટલ બધું તમારે જ ગોઠવવાનું સ્ટાર્ટ કરવું પડે, ખબર છે? આ કામ સોંપ્યું કહેવાય. ખરા છે યાર. અરે ચાલ ચાલ હવે. ઓમ નમો પાર્વતી પતિ હર હર મહાદેવ. સુનો, મેં એક વાત સોચ રહા થા. જૈસે કલેક્ટર કી મદદ કે લિયે ડિપ્ટી કલેક્ટર હોતે હૈ, એક્ઝિક્યુટિવ ઇન્જિનિયર કી મદદ કે લિયે અસિસ્ટન્ટ ઇન્જિનિયર હોતે હૈ, જુનિયર ઇન્જિનિયર હોતે હૈ, ક્યું ના ચીફ વાઇફ કે લિયે એક ડિપ્ટી વાઇફ હો, અસિસ્ટન્ટ વાઇફ હો. પટના હૈ? નહીં, મેં સોચા થા લે આઉં કે. પુરુષ છે ને પુરુષ, એ છે ને બ્લુટુથ જેવો હોય. એટલે શું કેવા માંગો તમે? બ્લુટુથ જેવો એટલે કેવું, વાઇફ સાથે હોય ને એટલે ઓલવેઝ કનેક્ટેડ જ હોય, પણ વાઇફ સે દૂર જાય ને એટલે ઓટોમેટિકલી સ્ટાર્ટ સર્ચિંગ ફોર અધર ડિવાઇસીસ. કિશોર કાકાના ઘરે આવી ગયો છું ને કાકા ને કાકી, બસ નવરા બેઠા છે. શું કહો છો કાકી? બસ જો ભૈલું, હવે આ પાર્લર ખુલે તો સારું. કયું પાર્લર? કુદરતી રચના છેડછાડ કેન્દ્ર. હે? કુદરતી રચના છેડછાડ કેન્દ્ર એટલે બ્યુટી પાર્લર નું કે છે? તું બોલાય. પણ કાકી, બ્યુટી પાર્લર ક્યાંથી ખુલે યાર અત્યારે? કેમ, આ બધે દારૂની દુકાન ખુલી શકે તો પછી બ્યુટી પાર્લર ના ખુલી શકે? તે બધે બ્યુટી પાર્લર નથી ખુલ્યા એટલે દારૂની દુકાન ખોલેલી. એટલે પીધા પછી આખું જગત જ સુંદર લાગે એટલે બ્યુટી પાર્લર ની જરૂરત જ નહીં ને. જાવની યાર હવે. તારે શું કામ છે, શું જરૂર છે? અરે જો ને વાળ વધી ગયા છે ને મારા, તો મારે મસ્ત આમ કર્લ્સ કરાવવા છે. કર્લ્સ એટલે પેલો વાંકડિયા વાળ એવું ને? યસ. પેલા લાકડાના ડટ્ટા ભરાઈને વાંકા ચૂકા કરી આપે એવું? યસ. તો મારે પણ કરાવવું છે કાકા. પેલા ડટ્ટા ભરાવા એટલા વાળ છે તારા? આટલા આટલા છે તારા? આટલા આટલા? હે, તને તો હું ઘરે કરી આપું લા, ચોખાના દાણા થી. બોલ બે જાવ ને. હું ચોખાના દાણા થી? મછલી જલ કી રાની હે, જીવન ઉસકા પાની હે. अब तुम सुनाओ. पत्नी घर की रानी है, करती अपनी मनमानी है, काम बताओ चिढ़ जाएगी, शॉपिंग कराओ खिल जाएगी. બંને છે ને નાસ્તો કરી લો, ચલો હું લાવી પાજો. જો પહેલા તો ચા અને નારંગી. ચા અને નારંગી હોય કોઈ દિવસ? અરે બહુ મસ્ત લાગે આમ બોડી બોડીને ખાવાનું. ચા માં નારંગી બોડીને ખાવાનું? તું એક કામ, ઘેર જતી રહેને ભાઈ બન. અરે સાંભળો ને, પછી આ છે મસ્ત નૂડલ્સ છે. નૂડલ્સ? હા, એટલે એકચ્યુઅલી એમાં કેવું છે, આપણા બહુ મોટા યોગ ગુરુ છે ને, એ છે ને આવી બધી સ્વદેશી આઈટમો બહુ બધી વેચે છે, તો આ સ્વદેશી કંપની ની નૂડલ્સ છે. તો હું લી પણ. તો આને છે ને જુદી રીતે ખાવાની. જુદી એટલે? એટલે છે ને એક સાઈડ નું નાક બંધ કરી દેવાનું. નાક બંધ કરવાનું? અને પછી બીજી સાઈડ થી નૂડલ્સ ખેંચી લેવાની આમ સુપ કરીને. બે તું જતી રહેલા, ઘેર જતી રહે, સાચું કહું છું. હવે હું સરી ના મારીશ.
આ એટલા બધા ડોબા ફેમિલી માંથી આવી છે ને, તને કહું, મારો સસરો, મારી સાસુ, સાળો મારો, અમે બધા પિક્ચર જોવા ગયેલા. તો એમાં કઈક પેલો અદાલતનો સીન આવ્યો, તો જજ એમાં એવું બોલ્યો કે યે અદાલત 17મી તારીખ તક મુલતવી કી જાતી હૈ. તો આનો બાપુ ઉભો થઈ ગયો કે ચાલો કે 17મી આવીશું. કે ભોળા છે મારા બાપા, ભોળો ના કે ડોબો કહેવાય. ઓકે ઓકે, શાંતિ. एक मिनट. ये आप क्या हमेशा नॉनसेंस बोलते रहते हो? आप बार बार नॉनसेंस बोलोगे ना तो कहीं आपकी हालत भूपेंद्र जैसी ना हो जाए. अब ये भूपेंद्र कौन है? मेरे गांव का भूपेंद्र. उसको ना हर बात में गधा गधा बोलने की आदत थी, फिर उसका नाम ही हो गया भूपेंद्र गधा. बाद में कोई भी उसे चिट्ठी लिखे तो एड्रेस की जगह सिर्फ गधा लिखे ना तो भी चिट्ठी भूपेंद्र को मिल जाती थी. ये सब मुझे क्यों बोल रही है? मैं कहाँ गधा गधा बोलता हूँ? नॉनसेंस ऐसा बोलते हैं ना आप, तो कहीं आपका नाम भी जेठाला नॉनसेंस ना हो जाए. चुप रहे नॉन. જોજો વજન વધશે. આ તું મને કેજે. હારો મારા પર ના આવશો. જો અમુક લોકોનો શરીરનો બાંધો એવો હોય ને કે ગમે તેટલું ખાય ને વજન ના વધે. માર જેવું. બે તું તો ઓનલાઈન જલેબી જોઈ જાય તો તારું 10 કિલો વધી જાય. ચાવને યાર. ગઈ કાલે ભાતમાં 4 કાકરા આવ્યા હતા. ભગવાને 2 આંખો આપી છે, દેખાતું નથી. ભગવાને તમને 32 દાંત આપ્યા છે, 4 કાકરા ચવાતા નથી. विदेश में महिलाएं चिंतित है कि कोरोना वायरस की वजह से जान बचेगी या नहीं, परंतु भारत की महिलाएं साल भर का चिप्स, पापड़, मसाला बनाने में व्यस्त हैं. इसे कहते हैं कॉन्फिडेंस. तू मने आई लव यू कहती थी. यस, 3 मैजिकल वर्ड्स. हाँ, ये 3 मैजिकल वर्ड्स. पण मैं नौकरी करतो तो ने त्यारे बीजा 3 मैजिकल वर्ड्स थी मने वधारे मजा आती थी. कया? पगार थई गयो. हाँ बापा, समझी गई. पण ये बधु ठीक छे. हूँ तो एम मानु छु के माणसे इज्जत कमावी जोईए. बाकी पैसा तो अत्यारे चाइना पासे पण छे, પણ એની છે ઇજ્જત. વાહ કાકી, લાયા લાયા. આ બધું ક્યાંથી વાંચી કાઢ્યું? કઈ નઈ, આ તો બજારમાં ગઈ હતી ને ચાઇનીઝ લાઈટો લેવા, તો પછી બજારમાં કશું અવેલેબલ જ નતું. લોકોએ બહિષ્કાર કર્યો છે ને ત્યારે ખબર પડી મને. હોશિયારી. ખાડા તો જોઈએ જ નહીં વરસાદમાં. મને તો આ તારા ગાલનો ખાડો પણ નહીં ગમતો. ખાડો નથી, આ ડિમ્પલ પડે છે. સ્માઈલ આપું ને ત્યારે. હા, તે નગરપાલિકાને કહીને ભરાઈ દે બધું. ચાવ ને યાર. ટૂંકમાં મને છે ને આ ખાડા વાળા રસ્તા ગમતા જ નહીં.